नमस्कार विद्यार्थी मित्रों, हूँ मितेश राजपूत, आपनो हार्दिक स्वागत करूँ छू। विद्यार्थी मित्रों, जेम के आप जाणो छो कि जनवरी में डीवायएसओ मेन्स शेड्यूल छे अने फेब्रुआरी में जीपीएससी नी मेन्स शेड्यूल छे, तो मेन्स में मित्रों एक बहु मेजर इम्पेक्ट जे आपना स्कोर में आपतु होय छे ए प्रोसेस छे टेस्ट सीरीज। लाइकवाइज अत्यारे आपणे जे जीपीएससी क्लास 1 2 अने डीवायएसओ मेन्स नी बेच चालू करी हती ऑनलाइन बेच, एमने आपे बहु सारो प्रतिसाद आप्यो छे અને એ બેચમાં અમે ઘણા બધા લેક્ચર્સ કવર કરી દીધા છે, સિલેબસ ઓલમોસ્ટ ઘણો બધો કવર થઈ ચૂક્યો છે। હવે સેકન્ડ ફેઝમાં જેમ કે મેં તમને કીધું કે ભાઈ જો તમને માર્ક્સ ઇન્ક્રીઝ કરવાનું હોય તો માર્ક્સ ઇન્ક્રીઝ કરવા માટેનું એક પ્રોસેસ ખાલી શું નથી કે તમારું નોલેજ નથી કે તમે કેટલું નોલેજ ગેધર કર્યું છે, એ નોલેજને તમે એક્ઝામમાં ડિલિવર કરી શકો છો કે નહીં એ બી ચેક કરવાનું છે। તો તમે જે નોલેજ ગેધર કર્યું છે હવે એક્ઝામમાં ડિલિવર કરી શકશો કે નહીં એ ચેક કરવા માટે જ આપણે જે ટેસ્ટ સિરીઝ છે ટેસ્ટ સિરીઝનું આયોજન કરી રહ્યા છે। અને ટેસ્ટ સિરીઝ આપણે બંને માટે ડીવાયએસઓ મેન્સ માટે અને જીપીએસસી મેન્સ માટે બંને માટે આયોજિત કરી છે। તો આજનો વિડીયોનો હેતુ તમને આ ટેસ્ટ સિરીઝ કેવી રીતે ચાલશે, રાઈટ, એમાં કેવા પ્રકારના ક્વેશ્ચન હશે, એમનું મૂલ્યાંકન કેવી રીતે થશે અને કેવી રીતે આ તમને ટેસ્ટ સિરીઝ છે એક્ઝામમાં સારું સ્કોર કરવામાં હેલ્પફુલ રહેશે એના માટેનો છે, રાઈટ। તો સૌથી પહેલાં વાત કરીએ મિત્રો આપણા ટેસ્ટ સિરીઝના શિડ્યુલની, જેમ કે આ તમે જોશો તો આ ડીવાયએસઓ મેન્સની ટેસ્ટ સિરીઝની શિડ્યુલ છે। જેમ કે મેં તમને પહેલાં બી કીધું કે ભાઈ જ્યારે અમે બેચ ચાલુ કરી હતી ત્યારે જ આપણે ટેસ્ટ સિરીઝ ચાલુ નથી કરી, કેમ કે ટેસ્ટ સિરીઝ આપણે આપવું ત્યારે જોઈએ જ્યારે શું હોય, જ્યારે આપણી પાસે નોલેજ હોય। જો આપણી પાસે દરેક સબ્જેક્ટનું નોલેજ હશે તો જ પછી આપ શું કરી શકશો, જે એક્ઝામ છે એક્ઝામમાં ડિલિવર કરી શકશો અને પોતાની જાતને એસેસ કરી શકશો કે ભાઈ ચલો મેં આટલું વાંચ્યું હતું, આટલું વાંચવાથી મારા જે કેટલા ક્વેશ્ચન છે ક્વેશ્ચનમાં કેટલા ક્વેશ્ચન મારા એરિયામાં આવી જાય છે અને હજી બી કેટલા ક્વેશ્ચન છે એ મારા નોલેજના એરિયાથી બહાર આવે છે, રાઈટ। તો પછી જે ક્વેશ્ચન આપણા બહાર જઈ રહ્યા છે એનાથી આપણે ખબર પડી જશે કે આપણા વીક એરિયાઝ કયા કયા છે, અને એક વખત આપણે આપણા વીક એરિયા ખબર પડી જાય તો આપ પછી શું કરી શકો છો, એને ઇમ્પ્રૂવ કરીને નેક્સ્ટ ટેક્સમાં સારો પરફોર્મ કરી શકો છો। તો જે નોલેજ ગેધરિંગનું પીરિયડ છે ઓલમોસ્ટ આપણે 1.5 મહિનાનો સમય તમને આપ્યો તો એ ઓલમોસ્ટ મને લાગે છે હવે કમ્પ્લીટ થયો હશે, હવે એને ઇવેલ્યુએટ કરવાનો સમય છે અને આ ઇવેલ્યુએશન આપણું જે ચાલુ થઈ રહ્યું છે ડીવાયએસઓ માટે, રાઈટ, એ 21 નવેમ્બરથી ચાલુ થઈ રહ્યો છે, રાઈટ। સેટરડે સન્ડે આપ જોશો તો આપણે વીકેન્ડમાં શું કર્યું છે, જે ટેસ્ટ છે ટેસ્ટ શેડ્યુલ કરી છે અને આ વીકેન્ડમાં જ આપણે આપવાની છે, રાઈટ। બેઝિકલી આ ઓફલાઈન બી છે ઓનલાઈન બી છે, પણ ઓફલાઈન જ્યારે ગવર્મેન્ટ પરમિશન આપશે આપને ત્યારે આપ આવીને ગાંધીનગરમાં જે અમારો સેન્ટર છે એ સેન્ટરમાં તમે લખી શકો છો, રાઈટ। અધરવાઇઝ જો પરમિશન નથી મળતી કે લાઇકવાઇઝ એક જે અનલોકની પ્રોસેસ છે કોચિંગ ક્લાસ માટે એ ડિલે થાય છે તો ઓનલાઈન તો આપણે તમને અવેલેબલ કરાવવાના છે ને, ઓફલાઈન ખુલી બી જશે તો બી ઓનલાઈનનું જે મોડ છે ઓનલાઈન મોડ તો ચાલુ જ રહેશે, તો ઓનલાઈન તો આખીની આખી ટેસ્ટ સિરીઝ જે છે એ આપને મળી જ જશે, રાઈટ। બટ જો કોઈની ઈચ્છા હોય ઓફલાઈન કરવાની તો એ ઓફલાઈન બી ખાલી ગાંધીનગર સેન્ટર ઉપર, હું ફરીથી કહું છું, જે ગાંધીનગર સેન્ટર છે ગાંધીનગર સેન્ટર ઉપર આવીને ટેસ્ટ લખી શકે છે, રાઈટ। સેટરડે સન્ડે છે અને એક દિવસે આપણે એક પેપર રાખ્યો છે અને ટોટલ ડીવાયએસઓમાં છે ને આપણે 3 રાઉન્ડ રાખ્યા છે બેઝિકલી, આપણે ખબર હોય તો ભાઈ 4 પેપર હોય છે એક રાઉન્ડમાં, એક ઇંગ્લિશ એક ગુજરાતી અને 2 જીએસના પેપર, તો આવા ટોટલ આપણા 3 રાઉન્ડ પડશે અને આ એક વિકેટ પછી નેક્સ્ટ વિકેટ ઉપર ટેસ્ટ લઈ જવાનું એક કારણ છે કે ભાઈ આપને શું મળી જાય, એક એવો ટાઈમ મળી જાય ગેસ્ટેશનનો કે આપ શું કરી શકો, સારું એક નોલેજ ગેધર કરીને ફરી વખત થોડું સારું પરફોર્મ કરી શકો। ઘણી વખત મેં જોયું છે કે શેડ્યુલમાં અમુક લોકો હે ને આખું એક દિવસ ઉપાડશે ને આખા વીકમાં 7 ટેસ્ટ લગાવી દેશે તો પછી તો એનો કોઈ મતલબ જ નથી, અને ઘણા બધા લોકો એવું કે ભાઈ એક્ઝામના 15 દિવસ પહેલાં છે ટેસ્ટ સિરીઝ ચાલુ કરશે, તો એક્ઝામના 15 દિવસ પહેલાં જો તમે ટેસ્ટ સિરીઝ, રાઈટ, સબસ્ક્રાઈબ કરી રહ્યા છો કે લખી રહ્યા છો તો યુ આર જસ્ટ કિલિંગ યોર ટાઈમ યાર, કેમ કે એક તો શું છે કે તમે 10 દિવસ કે 15 દિવસ પહેલા લખીને આવો છો તો એ તો તમને આટલી જલ્દી ચેક કરીને પ્રોવાઈડ કરી નહીં શકવાના, હવે ચેક કરીને પ્રોવાઈડ થાય નહીં તો તમારી ઉણપ શું છે, રાઈટ, લખવામાં એ તમને ખ્યાલ ના આવે, અને ઇનકેસ ચલો ચેક કરીને શું થઈ ગયું આપને મળી બી ગયું તો હવે 1-2 દિવસ બાકી બચ્યા છે વધ્યા છે એક્ઝામમાં તો પછી આપણે ઇમ્પ્રૂવ નહીં કરી શકવાના અને ઉપરથી શું થશે અનનેસેસરી પ્રેશર આવશે કે આટલી બધી મિસ્ટેક કાઢીને મોકલી દીધી છે હવે 2 દિવસ બાકી રહ્યા છે એક્ઝામમાં તો હું કેવી રીતે આને મેનેજ કરીશ, રાઈટ। તો એના માટે જ્યારે બી આપણે ટેસ્ટ સિરીઝ સબસ્ક્રાઈબ કરવાની હોય કે ટેસ્ટ સિરીઝ લખવાની હોય તો આપ ટ્રાય કરો કે એક્ઝામના 1.5 મહિના પહેલાંથી લખવાનું ચાલુ કરો અને એક્ઝામના 15 કે 20 દિવસ પહેલાં શું કરી દો, સમઅપ કરી દો, હે ને, છેલ્લું જે 15 દિવસ હોય છે એ તો આપણે હાર્ડકોર શેના માટે જવું જોઈએ, એ સ્ટડી માટે જવું જોઈએ, કેમ કે જેટલું ઇવેલ્યુએશન આપણે કરવાનું હતું કરી લીધું છે કે ભાઈ મારી જે રાઇટિંગ સ્કિલ છે કેવી છે, હું આટલું નોલેજ લઈને જઉં છું તો કેટલું લખી શકું છું, પછી જેટલું બી તમે વાંચ્યું છે છેલ્લા 15 દિવસમાં જો તમે રિવાઇઝ નહીં કરો અને એને લખતા જ રહો તો પછી જે એક્ઝામ છે એક્ઝામમાં તમે પરફોર્મ નહીં કરી શકશો। લાસ્ટ 15 ડેઝ ઇઝ વેરી ક્રુશિયલ ફોર રિવિઝન, એટલા માટે આપણે ટ્રાય કર્યું છે કે લાસ્ટ જે 15 ડેઝ હોય છે લાસ્ટ 15 ડેઝમાં આપણે શું ના થાય, કોઈ બી પ્રોબ્લેમ ના થાય, આપણી ટેસ્ટ સિરીઝ આપણે 6 જાન્યુઆરીના રોજ શું કરી છે સમાપ્ત કરી છે, રાઈટ। અને જેમ કે મેં તમને પહેલાં કીધું કે ભાઈ આપ શું કરો 1.5 મહિના પહેલાંથી કે 2 મહિના પહેલાંથી ચાલુ કરો
तो आप શું કરી શકો છો, સારું એક ઇવેલ્યુએશન કરી શકો છો. તો એ જ મારી પ્લાનિંગ મુજબ મેં બનાવ્યો છે, રાઈટ? ઘણા બધા લોકોની ટેસ્ટ સિરીઝનું જે ટાઈમ ટેબલ છે, કોઈ બહુ વહેલાથી છે, કોઈ બહુ પાછળથી છે, આપણું મીડિયમથી છે. મારા હિસાબથી મેં બનાવ્યું જે મને યોગ્ય લાગ્યો છે. અને જો આપને બી આ યોગ્ય લાગે છે તો જ પછી જીવનમાં શું કરજો, આપ આને સબસ્ક્રાઈબ કરજો, રાઈટ? કોઈ હાર્ડ એન્ડ ફાસ્ટ તો છે નહીં, બટ જેટલી બી એક્ઝામ્સ મેં આપી છે અને જેટલું બી અત્યાર સુધીનો મારો અનુભવ રહે છે, એના ઉપરથી મને આજ ખબર પડે છે કે ભાઈ જ્યારે બી આપ ટેસ્ટ સિરીઝ લખો છો તો ટ્રાય કરો કે એને શું કરી લો. આપ જે એક્ઝામ છે એક્ઝામના 15-20 દિવસ પહેલાં તો પૂરું જ કરી લો, કેમ કે છેલ્લા 15-20 દિવસ તો આપણે રિવિઝન માટે જોઈએ. પછી ત્યારે આપણે જઈને ટેસ્ટ લખી રહ્યા છીએ અને 3-3, 4-4 કલાક કિલ કરી રહ્યા છે, તો એ આપને તો માર્ક્સ ફેચ કરીને નહીં આપે, ઠીક છે? તો દેટ ઇઝ ધ થિંગ. 20 મંથથી શરૂ થાય છે અને 6th ના રોજ ખલાસ થઈ જાય છે. જે બી તમારી ટેસ્ટ છે, ટેસ્ટની મોડલ આન્સર કી દરેક પેપરને આપને આપવામાં આવશે, એના લેંગ્વેજનું પેપર હોય તો બી, જીએસનું પેપર હોય તો બી, એના લેંગ્વેજનું પેપર ઇન ધ સેન્સ ઇંગ્લિશ અને ગુજરાતીના પેપરમાં આપને મોડલ આન્સર કી મળશે, સાથે સાથે જીએસના બી મળશે. અને આ ટેસ્ટ સિરીઝને અમે ગેસ પેપર ટેસ્ટ સિરીઝ કહીએ છીએ. ગેસ પેપર ટેસ્ટ સિરીઝ એટલા માટે કહીએ છીએ કેમ કે જે ક્વેશ્ચન છે, ક્વેશ્ચન આ રીતે આપણે સેટ કરવાનું ટ્રાય કરીએ છીએ કે જેની પ્રોબેબિલિટી વધારે હોય એક્ઝામમાં પૂછાઈ જાય, હા ના? જે જીપીએસસીનો ટ્રેન્ડ છે, પ્રીવિયસ યરના ક્વેશ્ચન્સનું એનાલિસિસ કરીને, સિલેબસનો ટોપિક જોઈને આપણે એવા એરિયાઝ ફાઇન્ડ આઉટ કરવાનો ટ્રાય કરીએ છીએ જેનાથી શું થઈ શકે છે, ક્વેશ્ચન પૂછાઈ શકે છે. તો એક પ્રકારનું ગેસ પેપર સિરીઝ બી આને કહેતા હોઈએ છીએ. આપણે લાસ્ટ ટાઈમ જીપીએસસી ક્લાસ 1-2માં જ્યારે અમે એને ચલાવી હતી તો ગેસ પેપર ટેસ્ટ સિરીઝ જ નામ આપ્યું હતું. અને એના પહેલાંની જો વાત કરીએ આપણે, લાઈક લાસ્ટ ટાઈમ ચલાવી હતી એટલે તો પછી એક્ઝામ પહેલાં જ લોકડાઉન આવી ગયું, એટલે અમે ઇવેલ્યુએટ નહીં કરી શકીએ કે અમારી ટેસ્ટ સિરીઝમાંથી કેટલું પૂછાણું. પણ એના પહેલાં જો આપ મારી ટેસ્ટ સિરીઝ જોતા હો કે એને તમે થોડું બી શું કર્યું હશે, એનાલિસિસ કર્યું હશે, તો આપ જોશો કે ઘણા બધા ક્વેશ્ચન હોય છે ને આપણી ટેસ્ટ સિરીઝના ડિરેક્ટલી આપણે એક્ઝામમાં બી મળતા હોય છે, રાઈટ? અને એમાં કોઈ રોકેટ સાયન્સ નથી. જે આ ફિલ્ડથી જોડાયેલો પ્રોફેશનલ વ્યક્તિ હશે ને એને એટલું જ એટલીસ્ટ ખ્યાલ આવશે કે ભાઈ આ સિલેબસમાં કયા કયા પોઈન્ટ એવા છે જેનાથી 10 માર્કનું ક્વેશ્ચન શું થઈ શકે છે, બની શકે છે, રાઈટ? જે ક્રિટિકલ પોઈન્ટ ઓફ વ્યૂ તમે રિપ્રેઝેન્ટ કરી શકો, એનાલિસિસ કરી શકો, એવા જ એરિયાથી શું કરશે, એ લોકો ટોપિક ઉપાડશે. અને ખાસ કરીને એવા જે શું કરી રહ્યા હોય, કરંટને ટચ કરી રહ્યા હોય. તો આપણે આખું આપણું જે એક્સપિરિયન્સ છે આમાં નાખ્યું છે અને બહુ વધારે ટ્રાય કરી છે કે ભાઈ એવા બધા ક્વેશ્ચન પિક થઈ જાય જે ક્વેશ્ચન શું છે, એક્ઝામમાં પૂછાવાની સંભાવનાઓ ધરાવે છે, ઠીક છે? અને બટ ઓબ્વિયસ છે કે ભાઈ હવે તમે જીએસના તમે જોશો તો ટોટલ 6 પેપર થાય છે. 6 પેપરમાં તો બધા પ્રોબેબલ ક્વેશ્ચન આપણે નહીં આપી શકીએ, પણ જ્યારે આ ટેસ્ટ સિરીઝ પૂરી થશે તો બધાને શું મળી જશે, એક પ્રોબેબલ ક્વેશ્ચન બેંક બી મળશે, હે ને? અને પ્રોબેબલ ક્વેશ્ચન બેંક જે હશે એ ખાલી પ્રોબેબલ ક્વેશ્ચન બેંક હશે, એની આન્સર કી નહીં મળે, પણ આ બધાની આન્સર કી તમને મળે. અને આન્સર કીની સાથે સાથે જે શું છે, મૂલ્યાંકન છે, મૂલ્યાંકન તો કરવાનું જ, રાઈટ? હવે મૂલ્યાંકન તો અમે કરીને આપીશું, પણ આન્સર કી હશે તો તમે પોતે બી એક સેલ્ફ અસેસમેન્ટ કરી શકશો. એના માટે 2 મોડ આપણે ચાલુ રાખ્યા છે કે ભાઈ આન્સર કી બી આપીએ અને મૂલ્યાંકન કરીને બી આપીએ, ઓકે? આ જે ટેસ્ટ સિરીઝ છે એની જે ફી છે, એ ફી આપ જોશો તો ટેસ્ટ સિરીઝની 6000 છે વિથ મટીરિયલ, અને વિધાઉટ મટીરિયલ આપ જોશો તો દેટ ઇઝ 4000. અને આ વિથ મટીરિયલ જાઓ કે વિધાઉટ મટીરિયલ જાઓ, મીન્સ 6000માં જાઓ કે 4000માં જાઓ, આપણી જે ડીવાયએસઓ મીન્સની બેચ ચાલી રહી છે ઓનલાઈન પ્લેટફોર્મ ઉપર, એમાં જે અમારું કરંટ અફેર્સ, કરંટ અફેર્સના બધા લેક્ચર્સ મારા દ્વારા જ લેવામાં આવ્યા છે. એ કરંટ અફેર્સમાં આપણે ખાસ કરીને એવા ટોપિક્સ લીધા છે જે એક્ઝામમાં પૂછાવાની સંભાવના ધરાવે છે, જેમ કે અત્યારે તમે જોયું એજીઆર, એડજસ્ટેડ ગ્રોસ રેવન્યુ, એની બહુ ચર્ચા ચાલી રહી છે. તો એજીઆરનું ઇસ્યુ શું છે, સુપ્રીમ કોર્ટનું જજમેન્ટ એના ઉપર શું છે, એ ટોપિક આપને મળી જશે. એ જ રીતે આપ અત્યારે જોશો તો એન્વાયરમેન્ટ ઇમ્પેક્ટ અસેસમેન્ટ, બેઝિકલી આપ 2016ની મેન્સ જોશો ને તો એમાં 10 માર્કનું ક્વેશ્ચન એમને સીધું પૂછ્યું હતું કે ભાઈ એન્વાયરમેન્ટ ઇમ્પેક્ટ અસેસમેન્ટ. હવે એન્વાયરમેન્ટ ઇમ્પેક્ટ અસેસમેન્ટ શું છે, એ પ્રક્રિયાના ચરણો પૂછ્યા હતા. અને એન્વાયરમેન્ટ ઇમ્પેક્ટ અસેસમેન્ટ આપને ખબર હોય તો આપણે પહેલાંથી તમને ભણાવી રહ્યા છે. એન્વાયરમેન્ટ ઇમ્પેક્ટ અસેસમેન્ટ બી પૂછ્યું હતું એમને, પછી એસઆઈએ બી પૂછી લીધું હતું, સોશિયલ ઇમ્પેક્ટ અસેસમેન્ટ, રાઈટ? તો એ 10 માર્કનો ક્વેશ્ચન થઈ ગયો છે. ફરીથી ઈઆઈએ સેમ ટુ સેમ રિપીટ કરે એવી સંભાવના ઓછી છે, પણ હવે ઈઆઈએ શું થઈ ગયું છે, કરંટની સાથે એડ થઈ ગયું છે. હવે સરકારે જે આપણી એન્વાયરમેન્ટ ઇમ્પેક્ટ અસેસમેન્ટની પ્રોસિજર્સ હે ને એમાં થોડા ફેરફાર સૂચવ્યા છે, રાઈટ? એક નવો ઈઆઈએનો ડ્રાફ્ટ જાહેર કર્યો છે. તો જે ઈઆઈની પ્રક્રિયા છે એમાં કયા ડ્રાફ્ટના શું ચેન્જીસ કરવામાં આવ્યા છે, ઈઆઈએની પ્રક્રિયામાં શું બદલવાની વાત થઈ રહી છે, એ બી આપના માટે ઇમ્પોર્ટન્ટ થઈ જાય છે. તો એનું બી લેક્ચર આપને મળી જશે કે ભાઈ ઈઆઈએ ડ્રાફ્ટ 2020. તો કરંટ અફેર્સના લેક્ચર્સ આપણે તમને એટલા માટે પ્રોવાઈડ કરી રહ્યા છે કેમ કે એમાંથી ઘણા બધા ટોપિક્સ આપને એવા મળશે જે આપને એક્ઝામમાં ડાયરેક્ટલી દેખાશે. આપણે વધારે તો નહીં કહેતા, હજી બી મને યાદ છે કે જ્યારે લાસ્ટ ટાઈમ જીપીએસસી ચાલતી હતી, રાઈટ, 2018 વાળી, તો એમાં ત્યારે જ ન્યૂઝમાં આવ્યો હતો મેઘાલયન યુગ. અને આપણે મેઘાલયન યુગ ઉપર આખું લેક્ચર લીધું હતું ક્લાસમાં, આપણે ટેસ્ટ સિરીઝમાં બી પૂછ્યો હતો. અને એ જ મેઘાલયન યુગનું ક્વેશ્ચન છે ને સીધું 10 માર્કમાં એક્ઝામમાં આવી ગયું, રાઈટ? એ જ રીતે કન્વર્ટિબિલિટી ઓફ રૂપીઝનો ક્વેશ્ચન, રાઈટ, આપણે ક્લાસમાં કવર કર્યો હતો ઇકોનોમિક્સમાં, એ કન્વર્ટિબિલિટી ઓફ રૂપીઝનો ક્વેશ્ચન સીધું એક્ઝામમાં આવ્યો, રાઈટ? એ જ રીતે આપ જોશો તો એમએસપી ટેકાના ભાવને લઈને જે એસએ છે, એસએ 50 માર્કનું પૂછાયો હતો. મારો કહેવાનો તાત્પર્ય આ છે કે ભાઈ જો એક
એવો વ્યક્તિ છે જેની પાસે શું છે અનુભવ વધારે છે, એનો મારી વાત નહીં કરતો, કોઈની વાત કરું છું, કોઈ બી આ કાર્ય કરી શકે છે, જે એક્ઝામ 4-5 વર્ષથી જોઈ રહ્યો છે, તો એટલીસ્ટ એનું એનાલિસિસ એટલું હોય છે કે ભાઈ એ જો તમને 100-200 ક્વેશ્ચન ગેસ કરીને આપે ને તો 30-40% તો શું થઈ જશે, અટેચ થઈ જ જશે, રાઈટ? તો 200 ક્વેશ્ચનથી જો 40% જેટલું આપનું ક્રોસ થઈ જાય પેપર, તો એનાથી વધારે બેટર શું થઈ શકે છે? તો આપણે ટ્રાય કરીશું કે ભાઈ આ બધાની તો મોડેલ આન્સર કે જેમ કે મેં તમને કીધું કે આપવાની જ જે પ્રોબેબલ ક્વેશ્ચન બેંક છે, પ્રોબેબલ ક્વેશ્ચન બેંક બી આપણે આપણા ટેસ્ટ સિરીઝ સબસ્ક્રાઈબરને આપીશું, જેનાથી આપ શું કરી શકો છો, થોડા જે ક્વેશ્ચન્સ છે એ ક્વેશ્ચન પોતાની રીતથી બી કરીને જે આપનું નોલેજ બેઝ છે વધારી શકો છો, ઠીક છે? તો દેટ ઇઝ ધ થિંગ. જે ડીવાયએસઓ છે, ડીવાયએસઓ માટે આટલી માહિતી, ટોટલ 3 મોડ્યુલ આપણે એના માટે ડિસાઇડ કર્યા છે. ફીસ છે વિથ મટીરિયલ 6000, વિધાઉટ મટીરિયલ 4000, અને આ બંનેને શું મળશે, વિથ મટીરિયલ હોય કે વિધાઉટ મટીરિયલ હોય, જે કરંટ અફેર્સ લેક્ચર સિરીઝ છે એ અમારા ઓનલાઈન એપ્લિકેશન ઉપર મળી જ જશે, રાઈટ? અને જે ઇન્ક્વાયરી નંબર છે, ઇન્ક્વાયરી નંબર અહીંયા આપણે દેખાઈ રહ્યો છે, રાઈટ? 9978504709. આ નંબર ઉપર તમને ઇન્ક્વાયરી કરીને જો આમાં કોઈ બી ડાઉટ હોય તો એ પૂછી લેવાનો છે. દેટ ઇઝ અગેન આપણે અહીંયા જેમ કે મેં કીધું, રાઈટ, હવે એમાં જતું રહેશે, દેટ ઇઝ 9978504709. ઓકે, તો વાત થઈ ડીવાયએસઓ મેન્સની ટેસ્ટ સિરીઝની. હવે આપણે વાત કરવાની છે જીપીએસસી મેન્સ ટેસ્ટ સિરીઝની. તો જો જે લાઈન ઉપર આપણે ડીવાયએસઓ મેન્સ ટેસ્ટ સિરીઝ ડિઝાઇન કરી છે મિત્રો, એ જ લાઈન ઉપર જીપીએસસી મેન્સ ટેસ્ટ સિરીઝ બી ડિઝાઇન કરી છે, હે ને? મીન્સ ત્યાં બી 3 રાઉન્ડ છે, અહીંયા બી 3 રાઉન્ડ છે, રાઈટ? બટ ખાલી ડિફરન્સ એટલો થઈ જશે ભાઈ, ત્યાં શું હોય છે, 4 પેપર હોય છે, અહીંયા બી આપણે બી ખબર છે શું થઈ જશે, ટોટલ 6 પેપર થઈ જશે, હે ને? ઇંગ્લિશ, ગુજરાતી, એસએ, જીએસ 1, 2, 3, બાકી મેથડ સેમ રહેશે, રાઈટ? કે અહીંયા બી મૂલ્યાંકન કરીને આપણે આપવામાં આવશે, સાથે સાથે જે મોડલ આન્સર કી છે મોડલ આન્સર કી બી આપવામાં આવશે, રાઈટ? અને શિડ્યુલ બી આપણે એ રીતે ડિસાઇડ કર્યો છે, રાઈટ? કે શું થઈ જાય, જે આપણી એક્ઝામ છે એક્ઝામના ઓલમોસ્ટ 1 મંથ જેટલું પહેલાં પૂરી થઈ જાય, જેમ કે આપણે ખબર હોય તો 14 ફેબ્રુઆરી ફર્સ્ટ પેપર છે જીપીએસસીનો, અને 17 જાન્યુઆરી આપણે શું કરી રહ્યા છે, આને સમઅપ કરી રહ્યા છે. જીપીએસસીનું સિલેબસ બ્રોડ છે, એટલા માટે આપણે તમને રીડિંગ ટાઈમ થોડું વધારે આપ્યો છે. ડીવાયએસઓનું સિલેબસ આપણે ખબર છે જીપીએસસી કરતાં શું છે, શ્રીંકન છે, શ્રીંકન છે એટલે નાનું છે, એટલા માટે એમાં જો આપણે શું મળી જાય છે, 15 દિવસ બી મળી જાય છે, દેટ ઇઝ મોર દેન એનફ. પણ મેં તમને પહેલાં બી કીધું કે આપ હંમેશા ટ્રાય કરજો કે જે બી આપણી ટેસ્ટ સિરીઝથી પ્રેક્ટિસ કરવાની છે એ પ્રેક્ટિસને આપણે એક વખત નોલેજ આખું ગેધર કરી લો, પછી જ ટ્રાય કરજો, અને પછી એક્ઝામના છેલ્લા દિવસ સુધી ના ટ્રાય કરતા રહેતા 20-25 દિવસ પહેલાં આપ શું કરી દેજો, સમઅપ કરી દેજો. કેમ કે ટેસ્ટ સિરીઝનું જે માર્ક્સ છે આપનું એકચ્યુઅલ એક્ઝામનું માર્ક્સ નથી, હા ને? ટેસ્ટ સિરીઝનું પેપરનું જે ઇવેલ્યુએશન થાય છે, ઇવેલ્યુએશન ફક્ત આટલી માટે થાય છે કે ભાઈ આપ જે આન્સર લખો છો આન્સરમાં કઈ કઈ ઉણપ રહી જાય છે એને દૂર કરવા માટે હોય છે. સેમ ટુ સેમ ક્વેશ્ચન એક્ઝામમાં આવી જશે એવી કોઈ ગેરંટી નથી હોતી, રાઈટ? તો તમારી ક્યાં ઉણપ થાય છે તમને પહેલાં ખબર પડી જાય તો જ પછી આપ સુધારી શકશો. એક્ઝામના 4 દિવસ કે 5 દિવસ પહેલાં ખબર પડશે તો આપ એમાં કોઈ ઇમ્પ્રુવમેન્ટ કરી શકશો નહીં, રાઈટ? તો ઓલવેઝ ટ્રાય કરજો કે જે છેલ્લા 15-20 દિવસ હોય 15-20 દિવસ આપ રીડિંગમાં જ કાઢો, રાઈટ? બાકી જે મેં તમને અહીંયા કીધું કે ભાઈ જે ફોર્મેટ છે, ફોર્મેટ તો સેમ ટુ સેમ આપણે ડીવાયએસઓ જેવું જ રાખ્યો છે, અને ખાલી જે ફીસ છે અહીંયા 6 પેપર છે તો આની ફીસ થોડી એના કરતાં શું હશે, વધારે હશે. વિથ મટીરિયલ આપ જશો તો 7000, વિધાઉટ મટીરિયલ આપ જશો દેટ ઇઝ 5000, રાઈટ? અને અગેન ઇન્ક્વાયરી નંબર જો આપણે કહીએ તો ઇન્ક્વાયરી નંબર આપણે સેમ જ રાખ્યો છે ઇન ધ સેન્સ જે પહેલાં હતું એ જ રહેશે. અને કયો છે તો અગેન દેટ ઇઝ 9978504709. આ નંબર ઉપર ઇન્ક્વાયરી કરીને આપને આના લગતે કોઈ બી ડાઉટ હોય તો પૂછી શકો છો. આમાં બી આપ જોશો તો આપણે શું કર્યું છે, જે કરંટ અફેર્સ લેક્ચર સિરીઝ છે, કરંટ અફેર્સ લેક્ચર સિરીઝ આપણે આપી છે. એ કરંટ અફેર્સ લેક્ચર સિરીઝ આપવાનું કારણ જ આ છે કે આપ શું કરી શકો, જે મુખ્ય એવા ટોપિક છે જે એક્ઝામમાં પૂછાઈ શકે છે એને કવર કરી શકો. ઓકે, તો હોપસો જેટલી માહિતી મને આપવાની હતી, રાઈટ, એ આપી છે મેં, તો હોપસો તમને ખ્યાલ આવ્યો હશે. અને જો આપની ઈચ્છા હોય તો આપણને શું કરી શકો છો, સબસ્ક્રાઈબ કરી શકો છો. બાકી ના બી કરો તો આપની જો મેન્સની એક્ઝામ છે તો સિરિયસલી શું કરજો, જીવનમાં તૈયારી કરજો. અને જો બેઝિકલી છે ને આ ગોલ્ડન ઓપોર્ચ્યુનિટી છે આપના માટે, અત્યારે આ મેન્સ છે એ તો ઠીક જ છે, પણ એના પછી આપજો. માર્ચમાં છે ને, માર્ચથી ઓપન થશે આખું, આપણે જાન્યુઆરીમાં પીઆઈ ઓપન થશે એની વાત નહીં કરતા, કેમકે 40 જ વેકેન્સી છે, અને એમાં બી ફિઝિકલ ક્રાઇટેરિયા એટલો મોટો છે 5 કિલોમીટર દોડવાનો, એમાં ઘણા બધા આપણા જે શું હોય છે સ્ટુડિયસ સ્ટુડન્ટ હોય છે બહાર નીકળી જાય છે, તો એના તો એટલું મોટું કંઈ હું નહીં કહેતો કે એવો પીઆઈ છે, બીકોઝ ઇટ નીડ્સ મેન્ટલ સ્ટ્રેન્થ અને ઇટ નીડ્સ ફિઝિકલ સ્ટ્રેન્થ ઓલ્સો, બંને સ્ટ્રેન્થ ચેક કરે છે, તો ક્યાંક ને ક્યાંક આ વીક પડી જાવ છો. પણ જીપીએસસી છે તો ખાલી શું કરશે, આપણી મેન્ટલ સ્ટ્રેન્થ જ ચેક કરશે. તો આપ જોશો ને તો માર્ચથી જીપીએસસી પ્રી, પછી એસટીઆઈ પ્રી, પછી ડીવાયએસઓ પ્રી, રાઈટ? વચ્ચે આરએફઓની બી છે, પણ એ તો આ ખાલી સાયન્સ બેકગ્રાઉન્ડના લોકો આપી શકે છે, પણ દેટ ઇઝ ધ થિંગ, એના એક સાયન્સ બેકગ્રાઉન્ડ માટે તો એક ઓપોર્ચ્યુનિટી છે જ. તો કેટલી બધી પ્રી છે, રાઈટ? આપ જો આ મેન્સમાં સારી તૈયારી કરીને શું કરશો, અટેમ્પ્ટ લેશો એક, રાઈટ?
તો માઈટ બી ચલો આપ નાવી સિલેક્ટ થયા આ વાળી તો નેક્સ્ટ આટલી બધી પ્રિલિમ્સ આવી રહી છે એને ક્વોલિફાય કરશો ને અહીંયા મેન્સ તમારું મજબૂત હશે તો ત્યાં બહુ મેજર ચાન્સ છે કે આપ શું કરી જાઓ ફ્લાઇંગ કલરની સાથે એને ક્રોસ કરી જાઓ રાઈટ તો આખી ધ્યાન લગાવી દેજો બધા તમારા ટૂલ્સ છે ને બધા ટૂલ્સ યુઝ કરી લેજો બધા ટૂલ્સ ઇન ધ સેન્સ આપને ક્યાંક કોચિંગ કરી હોય તો એ બી કરી લેજો ટેસ્ટ સિરીઝ લખી હોય તો ટેસ્ટ સિરીઝ બી લખી લેજો એના કોઈ નવી બુક પરચેસ કરી હોય તો એ બી લઈ લેજો પાછળથી એવું ના થાય જીવનમાં કે આ કરી લીધું હોત તો માઇટ બી મને શું મળી જાય જે એડવાન્ટેજ છે મળી જાય રાઈટ જીવનમાં કોઈ પસ્તાવો ના રહી જાય એવું કરજો અને જેમ કે મેં તમને કીધું રાઈટ કે 2021 ઇઝ ઇયર ઓફ શોક્સ હે ને અને 2021 ઇઝ ધ ઇયર ઓફ હોપ રાઈટ આશાનું કિરણ લઈને આવ્યો છે આટલી મોટી જાહેરાત આવી છે આપના માટે તો આ ફરીથી રીજોઇનેટ કરો પોતાની જાતને અને તૈયારી સારી રીતે ચાલુ કરો એક સારું મેન્સ આપો અને ભગવાન કરે કે આપ શું થઈ જાઓ આ જ મેન્સમાં ક્વોલિફાઈ થઈ જાઓ બટ જો નહીં બી થતા તો નિરાશ થવાની કોઈ જરૂરત નથી હે ને પાછળ જોશો તો આપ કન્ટિન્યુએશનમાં 400 લાગી છે વેકેન્સી લાગેલી છે આ સારી રીતે આપ અટેમ્પ કરશો તો શું થઈ જશે કે પાછળ છે પાછળથી કોઈ ના કોઈ એક્ઝામ તો આપને લાગી જ જશે ઓકે તો આ મેસેજ મારું યાદ રાખજો જીવનમાં ભણતા રહેજો તૈયારી કરતા રહેજો અને બસ ખુશ રહેજો બધાને હેપી દિવાળી થેન્ક યુ